अन्य खबर पर नजर करिए। मिठाई फरसाण एसोसिएशन नो विरोध, मिठाई ना बेस्ट बिफोर डेट नियम सामे रोष छे। अमदावाद में संगठने लख्यो छे केन्द्र ने पत्र। मिठाई विक्रेता एसोसिएशन ना प्रमुख नु निवेदन, गुजरात नी आबोहवा में मिठाई पर असर जोवा मळती होय छे। मिठाई और फरसाण पर बेस्ट बिफोर लखवाना कायदा ने लईने अमदावाद मिठाई और फरसाण एसोसिएशन प्रमुख कमलेश भाई कंदू अत्यारे मारी साथे छे, तेमनी साथे बात करीशुं। कमलेश भाई, आ नियम आपने केवो लागे छे, शुं विचारो छो, केवी रीते तेनुं पालन थशे के नहीं थाय? पहला तो थैंक यू, आपना माध्यमथी सरकारशीने अमे खास विनंती करवा मांगीए छे के आ काळो कायदा जेवुं ज छे। नाना वेपारीओने पळावार मुश्केली थशे, आ जे वस्तु शक्य नथी ए करवा मागे छे सरकार। अने अमे ए लोकोने एक विनंती करी छे के कोविडनी महामारीमां एक तो धंधा नथी, हमणा बधा नाना नाना धंधावाळा एटला बधा पारावार मुश्केलीमां छे, ए लोको માંડ બેઠા થયા છે। તો અમારી એક વિનંતી હતી કે ભાઈ હમણાં તમે દિવાળી સુધી તમે આ મુલતવી રાખો, અમારી જોડે ચર્ચા કરો, અમે તમને પ્રેક્ટિકલ સમજાવવા માગીએ છીએ કે આમાં શું થાય અને કેમ શક્ય નથી। એટલે એ લોકોને સમજાવ્યું છે, એ લોકો જોડે વાટાઘાટો ચાલુ છે, પણ અમારી લડત બી સાથે સાથે ચાલુ રહેશે અને રહેવાની છે। કમલેશભાઈ, આપની લડત છે કેન્દ્ર સરકાર સુધી આપે વાત પહોંચાડી છે? હા, કેન્દ્ર સરકાર જોડે, કારણ કે કાયદો કેન્દ્ર સરકારનો છે, એટલે લડત કેન્દ્ર સરકાર જોડે સીધી અમારે જ્યારે અહીંયા બધાને અમે જાણ તો કરી જ છે સીએમને, નીતિનભાઈને, પણ હવે એ લોકો કેન્દ્ર સરકારનો કાયદો છે એટલે એ લોકોનું કહેવું બી એમ છે કે ત્યાંથી જ જે થશે એ બધું ત્યાંથી જ થશે। આપે ક્યાં પહોંચાડી છે ને કેવી રીતે આ વાત આપની પહોંચાડી છે? અમે ત્યાં હર્ષવર્ધન સાહેબ, ત્યાંના જે આઈએસ ને બધા છે એ લોકોને બી પહોંચાડી છે, અમિતભાઈ શાહ સાહેબને બી પહોંચાડી છે, અને મનસુખભાઈ માંડવિયા 3 દિવસ પહેલાં અહીંયા ભાવનગર આવ્યા હતા, એમના થ્રુ બી અમે આજે વાત મોકલી છે, અને સાહેબને બહુ ખુલ્લા મનથી એમને અમારી જોડે વાત કરી, અમારા વીપી વૈષ્ણવ છે એમની જોડે, અને એમને ખાસ બાંહેધરી આપી છે કે બરાબર છે કે આ કાયદામાં શું છે, ઇન્સ્પેક્ટર રાજ ખાસ આવે અને એ લોકો તમને પારાવાર નાના વેપારીઓને મુશ્કેલી કરે, એટલા માટે આ કાયદો શક્ય નથી, એવી રીતે બધી રીતે એમને સમજાયા છે। તો એ લોકોને ખ્યાલ આવ્યો એટલે એમણે કીધું છે, બાંહેધરી આપી છે કે હું જઈને વાત કરું છું અને યોગ્ય બધું કરીશું આપણે। સામાન્ય શબ્દોમાં જો વાત કરીએ તો આ કાયદો શા માટે શક્ય નથી, કઈ કયા મુદ્દાઓ છે કે જે આપણે લડતમાં લઈને આપે મુદ્દાઓ તેને લઈને આપે વાત કરી છે? હવે એમાં એવું છે કે અત્યારે આ સિઝન પ્રમાણે પેરિસેબલ આઇટમ, અમારે માવાની મીઠાઈ હોય, આજે વરસાદ આવ્યો, સાંજ સુધીમાં ઘણીવાર ફૂગ આવી જાય પિસ્તા ઉપર, પછી ઘણી કાજુની આઇટમ હોય, ધારો કે પેક ને પેક હોય અને બફારો લાગે અને ભેજ હોય તો એમાં પાણી છોડી દે, હવે આનું કોઈ કુદરતી બધા કારણો ઘણાય છે કે જે શક્ય નથી, અને અમે લોકો એવું વિચારીએ છીએ કે અમે અમારા ગ્રાહકોને સારામાં સારી વસ્તુ જ આપતા હોય છે, કારણ કે અમને ગ્રાહકથી જ અમે ઉજળા છીએ, તો અમે શા માટે ગ્રાહકને છેતરપિંડી કરીએ? અને સરકારશ્રીના મનમાં એવું છે કે ભાઈ તમે ગ્રાહકને તમે છેતરો છો, વેપારી તમને ખોટી વસ્તુ, કોઈ વેપારીને એવો ઇન્ટેન જ ના હોય કે આ અમે કોઈ ગ્રાહકને આવી રીતે કરીએ। ઇન્સ્પેક્ટર રાજની પણ આપણે વાત કરી છે તો તે મુદ્દો પણ સમજાવશો કે શું કયા મુદ્દાને લઈને આપણે કેન્દ્ર સરકાર સુધી ગયા છો? આમાં અત્યારે છે ને મારે ત્યાં જુઓ તમે, અહીંયા ડિસ્પ્લેમાં નોટ ફોર સેલનું છે, ત્યાં તો અમે બધી આઇટમોના ભાવ લખેલા હોય, પણ મારે જે અંદર ડીશો પડી હોય એની ઉપર અમે બેસ્ટ બિફોરને અમે બધા કરી શકીએ, નાના વેપારીઓને શક્ય નથી, કારણ કે 2 કિલોની ટ્રે હોય, એમાંથી 1 કિલો સાંજ સુધીમાં વેચાયું હોય અને 1 કિલો રહી ગયું હોય, બીજે દિવસે એટલે એ 3 દિવસની સેલ્ફ લાઈફ હોય કે 4 દિવસની હોય, તેમાં 2 દિવસ જતા રહે અને એમાં ધારો કે 500 ગ્રામ કે 1 કિલો રહી ગઈ મીઠાઈ, તો ગ્રાહક જે જોશે એ તો એમ જ કહેવાના છે કે મને આજની ડેટની આપો, પહેલી જૂની ના આપો, તો જૂની વધારે એટલે આમાં શું થશે, એક તો મોંઘવારી વધશે, લોકોનો ખોટો ખર્ચા વધી જશે, અને ગ્રાહક સુધી પહોંચતા પહોંચતા ભાવ વધારો બી આવી શકે છે, કારણ કે જેટલું નુકસાન થાય એ તો વેપારી કોઈ ભોગવવાના નથી। વેપારીઓ છેતરપિંડી પણ કરી શકે તેમ છે? ના ના ના, વેપારી જો બેન એવું છે,
આમાં કે તમારે ગ્રાહકને બોલાવવા માટે તમારે ગ્રાહક જોડે કોઈ છેતરપિંડી કરવાનો સવાલ જ નથી. તમે ગ્રાહક બી હવે હોશિયાર થઈ ગયા છે અને આ બધું ઓપન માર્કેટ થઈ ગયું છે. હવે તમે એક ક્લિક દબાવો એટલે બધાની તમને ખબર પડી જાય કે કોનો શું ભાવ છે ને કોણ શું વેચે છે. આજ તમારે ત્યાં કંઈ બી ખોટું થયું તો ગ્રાહક એકવાર તમારે ત્યાં આવશે, બીજી વાર તમારે ત્યાં આવવાનો નથી. તો તમારી ગુડવિલને સાચવીને તમારે ગ્રાહકી વધારવી હોય તો તમારે ચોક્કસ ગ્રાહકનું ધ્યાન રાખવું જ પડે અને સારામાં સારી વસ્તુ આપવી જ પડે. અમદાવાદ મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ કંદોઈ, તેમનું સ્પષ્ટપણે માનવું છે કે આ જે કાયદો છે તે કાળો કાયદો છે. કેન્દ્ર સરકાર સુધી તેમણે આ વાત પહોંચાડી પણ છે. મુદ્દો એ છે કે તમામ જે વેપારીઓ છે પોતાની મીઠાઈ કેવી રીતે વહેશે તે મુદ્દો છે. ગ્રાહકો જે છે તે આવે છે તેમને બેસ્ટ બિફોરની ડેટ આપવી, તેના કરતાં મહત્ત્વની એ છે કે ગુણવત્તાવાળી મીઠાઈ તેમને પહોંચે તે તેમની શાખ ઉપર નિર્ભર છે અને તે પોતાના શાખને ક્યારે કોઈ નુકસાન ન પહોંચાડે તેને લઈને આવો કાયદો હોવો તે તમામ વેપારીઓ માટે ક્યાંક ને ક્યાંક અસરકારક નહીં રહે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.